दिवाळी नो त्यौहार एटले के आतशबाजी नो त्यौहार अने दिवाळी ना त्यौहार मां लोको मन मूकीने फटाकड़ा फोड़ता होय छे अने तेने कारणे हवा प्रदूषण अने ध्वनि प्रदूषण नी मात्रा खूब ज वधी जती होय छे त्यारे फटाकड़ा फोड़वामां गुजरातीओ पाछा पड़े ज नहीं अने दिवाळीना त्यौहार दरमियान गुजरातवासीओए मन मूकीने फटाकड़ा फोड्या हता जेने कारणे गुजरातनी हवा प्रदूषित थई हती अने हवे आज मजा सजा बनी श्वास लेवामां तकलीफ आपी शके छे। દિવાળીના તહેવારમાં લોકોએ ધામધૂમપૂર્વક આતશબાજી કરી અને આ તહેવારની ઉજવણી કરી છે। ગુજરાતીઓએ મન મૂકીને ફટાકડા તો ફોડ્યા છે, પણ હવે તેને જ કારણે ગુજરાતની હવા પ્રદૂષિત થઈ ગઈ છે। તે શ્વાસ લેવાથી ગંભીર બીમારી નોંધી શકાય છે। ખાસ કરીને જે લોકોને શ્વાસ સંબંધિત બીમારી પહેલેથી જ હોય તેમના માટે તો આ વાયુ પ્રદૂષણ હાનિકારક કરતા પણ જીવલેણ સાબિત થઈ શકે છે। છેલ્લા 10 દિવસમાં એટલે કે 24 ઓક્ટોબર 2024 થી 3 નવેમ્બર 2024 દરમિયાન ગુજરાત રાજ્યમાં સુરત શહેરની હવા સૌથી વધુ પ્રદૂષિત રહી છે। સુરત શહેરનો AQI 201 થી 300 ની વચ્ચે હતો, સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, અંકલેશ્વરમાં પણ સ્થિતિ ખરાબ જોવા મળી હતી। ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન અને તેના કરતા પહેલા ગુજરાત રાજ્યની હવા ખૂબ જ પ્રદૂષિત રહી હતી। ખાસ કરીને જીપીસીબીના 26 ઓક્ટોબરના રિપોર્ટ મુજબ સુરત સહિત અમદાવાદ શહેરમાં પણ સૌથી વધુ પ્રદૂષિત હવાનું પ્રમાણ હતું। અમદાવાદ શહેરમાં પણ ગત 26 ઓક્ટોબરના રોજ 231 AQI નોંધાયો હતો। ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ગઈકાલે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેનું મુખ્ય કારણ હવાનું પ્રદૂષણ પણ હોઈ શકે। શિયાળા દરમિયાન હવામાં રહેતા રજકણો અને હાનિકારક મેટલ પાર્ટિકલ્સ કે જે હવામાં હાજર હોય છે તેની ઘનતા વધી જતા વાતાવરણના નીચલા સ્તર પર સ્થાયી થાય છે, જેને કારણે હવામાં ધુમ્મસ છવાયેલું દેખાય છે, જે શ્વાસ લેવાથી ફેફસા અને શ્વસન તંત્રને લગતી બીમારી થઈ શકે છે। આથી શિયાળા દરમિયાન વહેલી સવારે જ્યારે ધુમ્મસ છવાયેલું હોય ત્યારે માસ્ક પહેરીને જ બહાર નીકળવું જોઈએ। હવે ગુજરાતવાસીઓએ દિવાળીનો તહેવાર જોરશોરથી ઉજવી તો દીધો, આતશબાજી પણ કરી, પરંતુ આ મજા ક્યારેક આપણા માટે સજા બની ન જાય તેનું પણ ધ્યાન આપણે જ રાખવું પડશે। કારણ કે વધતું પ્રદૂષણ એ આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે। ઉજવણી કરીએ પણ દરેક વસ્તુનું ધ્યાન રાખીને, કારણ કે દિલ્હીની પરિસ્થિતિ ગુજરાતમાં થતા વાર નહીં લાગે અને પછી સતત માસ્ક પહેરીને જ ફરવું પડે તેવી સ્થિતિ ન થાય તેનું ધ્યાન આપણે જ રાખવું પડશે। આ સાથે લઈશું।